સુરતના ગોડાદરાની સાયધધામ સોસાયટીમાં નશામાં ચૂર ટપોરીઓ કરિયાણાના બે વેપારી ભાઈઓ અને એક મહિલા પર ચપોડે હુમલો કરી એકને મોતને ઘાટ ઉતારી દીધો હતો જોકે પોલીસે આ મામલે ચાર લોકોની ધરપકડ કરી છે સુરતના લીંબાયત વિસ્તારમાં મહેન્દ્ર કનેહલાલ માળી સાયધામ સોસાયટીમાં રહે છે અને બાજુમાં જ કરિયાણાની દુકાન ધરાવે છે છેલ્લા કેટલાક સમયથી આ સોસાયટીમાં રહેતા પિન્ટુ નામના ઈસમ સાથે ઝઘડો ચાલી રહ્યો હતો પિંટુ કરિયાણાની દુકાન બહાર દારૂનો નશો કરી પોતાની બાઇક પાર્ક કરી વેપારી પરિવારને હેરાન કરતો હતો તે ઉપરાંત આવતા જતા લોકોની મશ્કરી પણ કરતો હતો જેને લઈને અનેકવાર બોલાચાલી સાથે ઝઘડો પણ થઈ ચૂક્યો હતો ગતરોજ આ જ બાબતે દુકાનદાર ઠપકો આપવા માટે ગયા હતા જેને લઈને આ ઈસમ પિંટો અને તેના ત્રણ સાગરીતો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેને લઈને મહેન્દ્ર માંડીનું મોત નિપજ્યું હતું આ ઘટનાની જાણકારી મળતા પોલીસ તાત્કાલિક બનાવવાળી જગ્યા પર પહોંચીને તપાસ શરૂ કરી હતી

જાડતો હતો જો કે પોલીસે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવાની તજવીજ પણ હાથ ધરી છે અને ભૂતકાળમાં કોઈ અન્ય ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે છેલ્લા ઘણા સમયથી સુરતનું લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તાર ગુનાખોરી માટે પ્રખ્યાત છે અને છાસ વારે હત્યા અને હત્યાના પ્રયાસની ફરિયાદ થાય છે તેવામાં પોલીસ જો આ વિસ્તારમાં કાયદોની વ્યવસ્થા બરાબર નહીં કરે તો આ વિસ્તારમાં હત્યાની ઘટના બનતી રહેશે